विद्यार्थी मित्रों, धोरण 9 માં ભૂગોળ માં 13મો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ। પાઠ શરૂ કરતા પહેલા થોડીક માહિતી મેળવી લઈએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૂર્યમંડળમાં 8 ગ્રહો આવેલા છે અને એમાં પૃથ્વી માત્ર એક એવો ગ્રહ છે કે જેની ઉપર માનવ સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ અસ્તિત્વ પામે છે। આ પૃથ્વી ઉપર 7 વિશાળ ખંડો આવેલા છે, જેમાંથી સૌથી મોટો ભૂમિખંડ એશિયા છે અને આ એશિયા ખંડમાં આપણો ગર્વીલો દેશ, આપણો લોકશાહી દેશ, જેની ઉપર આપણને ગર્વ થાય એવો આપણો ભારત દેશ આવેલો છે। તો ચાલો મિત્રો, આપણો ભારત દેશ આ પૃથ્વી ઉપર કયા સ્થાન ઉપર આવેલો છે, તેમનું ભૂપૃષ્ઠ કેવું છે, તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો આજે આપણે 13મો પાઠ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ તેના વિશે અભ્યાસ કરીએ। મિત્રો, તમે સૌ જાણો છો કે આપણી પૃથ્વી છે અને તેની ઉપર કોઈ આડા કે ઊભા એવા કોઈ પટ્ટા આવેલા નથી, પરંતુ માહિતી માટે, આબોહવાકીય માહિતી માટે તેમજ વિવિધ સંશોધન માટે પૃથ્વી ઉપર જે આડી રેખા દર્શાવેલી છે અહીં, તેને આપણે અક્ષાંશ કહીએ છીએ। એવી જ રીતે મિત્રો, ઊભી રેખા પણ દર્શાવેલી છે એને આપણે રેખાંશ કહીએ છીએ। અહીં મિત્રો, જે વચ્ચેની જે આડી રેખા છે એને તમે સૌ જાણો છો કે વિષુવવૃત્ત કહેવાય છે, જે 0 ડિગ્રી ઉપર આવેલું છે। તેનાથી ઉપર જઈએ, ઉત્તર તરફ જઈએ તો ત્યાં કર્કવૃત્ત આવે છે। તેનાથી ઉત્તર તરફ જઈએ તો ઉત્તર ધ્રુવવૃત્ત આવે છે અને સાવ કેન્દ્રમાં ઉત્તર ધ્રુવ આવે છે। જ્યારે વિષુવવૃત્તથી નીચેની તરફ જઈએ ત્યારે મકરવૃત્ત આવે છે, 23.5 ડિગ્રીએ જઈએ ત્યારે। જ્યારે તેનાથી નીચે જઈએ ત્યારે દક્ષિણ ધ્રુવવૃત્ત આવે છે અને સાવ કેન્દ્રએ દક્ષિણ ધ્રુવ આવે છે। આવી રીતે મિત્રો, આપણે સૌ સમજીએ છીએ કે બરાબર વચ્ચેથી જે વિષુવવૃત્ત પસાર થાય છે ત્યાંથી પૃથ્વીના બે ગોળાર્ધ, એટલે ગોળાર્ધમાં ભાગ પડે છે, એક ઉત્તર ગોળાર્ધ અને એક દક્ષિણ ગોળાર્ધ। તો મિત્રો, આપણો ભારત દેશ જે એશિયા ખંડમાં આવેલો છે તે અહીં છે, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં છે અને આપણા ભારત દેશમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। વિશ્વમાં દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે, ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે। આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે, તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારતીય દેશ છે તે સંસ્કૃતિવાળો પ્રાચીનતમ દેશ છે। મહેમાનોને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, તેમને ઓળખીએ છીએ, તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમને, તે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય કે કોઈ પણ દેશમાંથી આવેલી પ્રજા હોય, છતાં પણ તેને આપણા ભારત દેશના દ્વાર છે તે ખુલ્લા રાખીને હંમેશા આવકાર્યા છે। આમ આપણે જોઈએ તો સર્વધર્મ, દરેક પ્રકારનો ધર્મ, દરેક પ્રકારની પ્રજા અને દરેક જાતિ પ્રત્યે આપણે સમભાવ રાખવી છે એવી આપણી ભારતીય સમન્વયકારી સંસ્કૃતિ છે। આથી ભારત દેશને સંસ્કૃતિઓનો સમન્વય એમ કહેવામાં આવે છે। કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં અનેક કુદરતી ઘટનાઓ બની ગઈ છે, માનવસર્જિત આપત્તિ એટલે કે યુદ્ધ, વિવિધ રમખાણો, વિવિધ બોમ્બ વિસ્ફોટ, આવી બધી આપત્તિઓ આવી ગઈ, છતાં પણ ભારત દેશમાં પ્રગતિ અને વિકાસ છે અવિરત, એટલે કે અટક્યા વગર ચાલુ રહી છે અને તેમાં ભૌગોલિક પરિસ્થિતિ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે।
મિત્રો, શરૂઆતમાં જ મેં વાત કરી હતી કે આપણે પૃથ્વી ઉપર વિશાળ 7 ખંડો આવેલા છે. એમાંથી જોઈએ આપણે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા. આ એશિયામાં આપણો ભારત દેશ, આપણે જો એશિયા, માત્ર એશિયા ખંડની વાત કરતા હોઈએ તો એશિયા ખંડની બરાબર દક્ષિણે આપણો ભારત દેશ આવેલો છે. ભારત સ્થાન, કદ અને વિસ્તાર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડો નો વ્યાપ 8°4' થી 37°6' ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7' થી 57°25' પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો, આ જે ચિત્ર છે, અહીં તમને જે નકશો આપ્યો છે તે પૃથ્વીનો મેપ છે, જેમાં તમને, તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને સ્પષ્ટ આંકડા જોવા મળશે. અહીં જે ડિગ્રીની વાત કરી છે તે અહીંયાની છે. આ અક્ષાંશ જેમાં ભારતનો અક્ષાંશ અહીંથી લઈને અહીંયા સુધી, એટલે કે 8.4 થી 37.6, અહીંયાથી 8.4 થી 37.6 અક્ષાંશ સુધી, અને રેખાંશની વાત કરીએ તો 68.7 થી 97.25, એટલે કે અહીંયાથી 68.7 થી 97.25 આપણો ભારત દેશ છે તે પૃથ્વી પર આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે, જે આપણે શરૂઆતમાં સમજ્યા, જે 23°30' ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના સાંકડા કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. મિત્રો, આપણે નકશામાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણો ભારત દેશ છે તે બરાબર વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે. અહીંયા બરાબર કર્કવૃત પસાર થાય છે. આ કર્કવૃત પસાર થવાને લીધે આપણો ભારત દેશ છે તે બે ભાગમાં, એટલે કે ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગમાં વહેંચાયેલો આપણને જોવા મળે છે. એમાં આપણે ઉત્તરની તરફ આપણે જોઈએ તો પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તેનો વિસ્તાર છે તે પહોળો જોવા મળે છે. જ્યારે આપણે દક્ષિણ ભાગમાં જોઈએ તો આપણને ત્રિકોણ જેવો આકાર જોવા મળે છે. એમાં જે દક્ષિણનો ભાગ છે તે દ્વિકલ્પીય છે, ઉચ્ચ પ્રદેશનો બનેલો છે. એમાં પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આવેલા છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, અર્થાત 30° છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2,933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30° પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય ગણવામાં માનવામાં આવે છે. મિત્રો, આપણે નકશાથી જોઈએ કે આપણે જોઈએ તો
અહીં વાત કરી છે કે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ આમ જોઈએ તો લંબાઈ અને પહોળાઈ સમાન છે. તમે મિત્રો 97.25માંથી 68.7 બાદ કરો એટલે તમને 30° સમથિંગ મળશે. જ્યારે તમે 37.8માંથી 8.4 બાદ કરો ત્યારે તમને 30 સમથિંગ મળશે. એટલે કે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ બંનેની આમ જોઈએ તો કિલોમીટરમાં જે છે 30° જેટલો સમાનતા જોવા મળે છે, અર્થાત એટલે કે સરખા છે. પરંતુ આપણે જોઈએ તો ઉત્તર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જે ભારતનો જે લંબાઈ છે તે 3214 કિલોમીટરની છે. જ્યારે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશની એટલે કે પૂર્વથી લઈને પશ્ચિમ સુધીનો જે વિસ્તાર છે તે 2933 કિલોમીટર છે. ભારતના મધ્યમાંથી પ્રમાણ સમયરેખા છે એટલે કે જે પ્રમાણ સમયરેખા હોય જે દરેક દેશની સ્થાનિક સમય હોય તે પસાર થાય છે, જે 82.30 ડિગ્રીએ પસાર થાય છે. તો આ જે 82.30 ડિગ્રીએ પસાર થાય છે તે પ્રમાણ સમયરેખા છે, એ ભારતનો સ્થાનિક સમય છે. એટલે તે ત્યાંથી જે સમય પસાર થાય છે, રેખા પસાર થાય છે, તે જગ્યાએ જે સમય હોય તે જ સમગ્ર દેશમાં છે એક સરખો લાગુ પડે છે. પરંતુ મિત્રો જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે ત્યારે પશ્ચિમ દિશામાં આપણા ગુજરાતમાં રાત હજી બાકી હોય છે. આમ જોઈએ તો સ્થાનિક સમયમાં આપણા ભારત દેશમાં 2 કલાકનો તફાવત જોવા મળે છે. આ ઉપરાંત એવું કીધું છે કે પ્રમાણ સમયરેખા છે તે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. અને 5 રાજ્યો આપણે જોઈએ તો એક આવશે યુપી, ઉત્તરપ્રદેશ, બીજો આવશે એમપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા. આ 5 રાજ્યોમાંથી આ પ્રમાણ સમયરેખા પસાર થાય છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, એટલે 32,87,263 કિલોમીટર ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. આ જે છ દેશ છે તે ભારત દેશ કરતાં મોટા છે. અને 7મા ક્રમે આવશે આપણો ભારત દેશ. આપણો ભારત દેશનો જે જમીન વિસ્તાર છે તે સમગ્ર પૃથ્વી પર જે જમીન વિસ્તાર છે તેના માત્ર ને માત્ર 2.42% છે એ ક્ષેત્ર ધરાવે છે. આપણા ભારત દેશનો જે કુલ વિસ્તાર છે તે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. આમ જોઈએ તો આપણા ભારત દેશનો જે વિસ્તાર છે તે સમગ્ર પૃથ્વી ઉપર 7મા ક્રમે આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ આગળ ભારતનો ભૂમિ પ્રદેશ. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. જે આપણે એશિયા ખંડની આપણે વાત કરીએ તો આપણને એમાં દેખાઈ આવે. આ જે એશિયા ખંડ છે એમાં આપણે જોઈએ તો આપણો આ એશિયા ખંડ છે એમાં અલગ ઘણા બધા દેશો છે. એમાં આપણે જોઈએ તો આપણો ભારત દેશ છે તે દક્ષિણ ભાગમાં આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ 100 કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. આપણા ભારત દેશમાં જે ઉત્તર તરફ આપણે જોઈએ તો ઘણી બધી પર્વત શ્રેણીઓ હિમાલય છે એ 100 કિલોમીટર સુધી પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. તમે અંદર આગળ તમે ભણશો અંદર શિપકીલા ઘાટ, નાથુલા ઘાટ એ બધા ઘણા બધા ઘાટ છે જેના મારફતે તિબ્બત અને ચીન સાથે આવન જાવન છે તે આ પર્વતીય ઘાટ મારફતે શક્ય બને છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. મિત્રો અહીંયા તમે સૌ જોઈ શકો છો.
ઉત્તર તરફ છે તો અહીંયા હિમાલય જેવી સેંકડો પર્વતમાળાઓ આવેલી છે. આ ઉપરાંત દ્વિકલ્પીય ભાગમાં પશ્ચિમ બાજુ અરબ સાગર, પૂર્વ ભાગમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આવી રીતે મિત્રો જોઈએ તો આપણા ભારતનું સ્થાન છે તે એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલું છે, જ્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. આ વિડીયોમાં મિત્રો આપણે આટલું જ ભણશું. તમારું હોમવર્ક જોઈએ તો તમારે સ્વાધ્યાય પોથીમાં પાઠ બીમાં જે પ્રશ્ન છે, પ્રથમ પ્રશ્ન, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો, આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પાન નંબર 84 ઉપર ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ નક્કી કરવામાં આવ્યો છે, આ બીજો પ્રશ્ન છે, એ પણ તમારે લખવાનું છે. તો આ પ્રથમ પ્રશ્ન અને બીજો પ્રશ્ન બે તમારે હોમવર્ક કરવાના છે. ચાલો મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.